સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના એકલારા ગામની સાબરમતી નદીના કિનારે ગેરકાયદેસર રીતે ગામના દારૂ ગાળીને વેચતા ઈસમો સામે ગામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર વાયએસ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ઈડર તાલુકાના એકલારા ગામના ઈસમો દ્વારા સાબરમતી નદીમાં દારૂ ગારવા અને વેચતા કેટલાક ઈસમો સામે ગ્રામજનોએ આવનાર હલેહાલની યુવા પેઢીને દારૂની લત ન લાગે તે માટે સાબરકાંઠા કલેક્ટર ઓફિસ ખાતે ગામના લોકો તથા મહિલાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર વાય એસ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તો ગ્રામજનો દ્વારા જાદર પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી, પરંતુ જાદર પોલીસ દ્વારા હપ્તાના આંખે પાટા લઈને આગળ કોઈ જ કાર્યવાહી કે કોઈ પગલાં ન લેતા આજરોજ ગ્રામજનોને મોટી કચેરીના દરવાજા ખખડાવવાનો વારો આવ્યો હતો. અને જો સરકાર દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે શું તંત્ર દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવશે કે શું પછી આપેલ આવેદનપત્રની નકલ માત્ર ફાઇલ થઈને દૂર ખાશે, એ તો હવે જોવું રહ્યું. સૈયદ સોહબ સાથે સંજય રાવલ, જેડેશ ટીવી, હિંમતનગર. મારી વિનંતી છે કે અમારે દારૂ બંધ કરાવવાનું છે, અમને બધા ત્રાસ આપે છે ગામના લોકો. એટલી વિનંતી છે કે ગામના ગમે તે હોય, ઈડર તાલુકા બધા સાંભળો, દારૂ બંધ કરાવવું પડશે. પોલીસ કેસ કર્યો તો કેસ કર્યો છે, પણ કેસ વાળો કોઈ માહિતી લીધી નથી અમારે, જાદર પોલીસ વાળો. એટલે અમારા કા ડબલું ભરવું પડે કે અમારા કા ડબલું ભરવું પડે નહીં. કદાચ અહીંયા તમે આવેદનપત્ર આપવાયેલા છો, આવેદનપત્રની અંદર જો અહીંથી કોઈ યોગ્ય પગલો લેવામાં નહીં આવે તો આગળ તમે શું કર્યો? આગળ જશું ગાંધીનગર છે જ્યાં પોક્ષેતો સુધી જશું. બરાબર. અમારા દારૂ બંધ કરાવવાની છે, અમારો ત્રાસ થઈ ગયો છે, અમારો બહેરો છોકરો ના જોવાનું, જિંદગી ના જોવાનું. નામ? આવેદન પત્ર આપ્યું છે તે સ્વીકારશી નહીં તો અમે આગળ કાર્યવાહી કરીશું. તકલીફ શું છે? તકલીફ પાણીની સાબરમતી નદીમાં અમારા ગામની મોટર નાખેલ છે, એ મોટરને વોશ રેડવાથી ઘોડનું પાણી બગાડ કર્યું છે અને એ નાવાના કામમાં આવે તેવું લાગતું નથી અને તેનાથી ખંજવારું પડે. બરાબર. કેટલા સમયથી ચાલે છે દારૂની ભરતી? 12 મહિનાથી પણ સાબરમતી નદી વહેતી હતી, તે વખત આ પાણી ઠરતું નહોતું અને તે અત્યારને કારણે એ દરો ભરેલો છે એમ જ રેડવામાં આવે. અને દારૂ બંધ કરવાની અમારી વિનંતી. આ કદાચ નહીં યોગ્ય પગલો નહીં લી સરકાર દ્વારા તો આગળ શું કર્યો? અમે કાર્યવાહી શરૂ જ રાખશું, આંદોલન કરીશું. નામ? નામ પરવીનસિંહ છે, બાબુસિંહ છે. મારું પોપટસિંહ. પોપટસિંહ વાલસિંહ. ગાંધીની ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાંય બુટલેગરો આ પ્રમાણે બેફામ ગ્રામજનોને ત્રાસ આપી રહ્યા છે, એના વિશે આપ શું કહે છો? ઈડર તાલુકાના એકલારા ગામના રહીશો આજરોજ આવેદનપત્ર લઈને આવ્યા છે કે તેમના ગામમાં દારૂ ગાળવાની ભઠ્ઠીઓ અને એ બાબતને એમનું આવેદનપત્ર છે, એટલે આવેદનપત્ર મેં સ્વીકાર્યું છે અને પોલીસ તરફ આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. પાણીની પણ તંગી છે સાહેબ, એવું કહેવા માંગે પાણીની અંદર ઘણી તંગી છે, એના માટે પાણી સમિતિની જે મિટિંગ દર અઠવાડિયે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં હોય છે એમાં પાણી પુરવઠાના જે ઇજનેર છે એમના આગળ પણ જેમની રજૂઆત છે એ રજૂઆત ધ્યાન લેવામાં આવશે. આપ સાહેબ રજૂઆત કરો એવી ગ્રામજનોની વિનંતી સાહેબ.